حيدر. الله أكبر الله أكبر. ذبح الحسين يا حيدر, ذبح الحسين يا حيدر. الله أكبر الله أكبر. ذبح الحسين يا حيدر, ذبح الحسين. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين, وصلى الله على سيد الأنبياء والمرسلين, سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا أبي القاسم محمد. وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد. صلى الله عليك يا أبا عبد الله, صلى الله عليك يا ابن رسول الله, صلى الله عليك يا مظلوم يا شهيد بأرض كربلاء. السلام على الحسين وعلى علي بن الحسين وعلى أولاد الحسين وعلى أصحاب الحسين, واللعنة الدائمة الباقية على أعدائهم أجمعين منذ عداوتهم إلى قيام يوم الدين. أما بعد, فقد قال الله الحكيم في كتابه الكريم, بسم الله الرحمن الرحيم, لا يكلف الله نفسا إلا وسعها, صدق الله العلي العظيم. اللهم صل على محمد محمد وعلي محمد. Respected مؤمنين and مؤمنات, السلام عليكم ورحمة الله وبركاته. اللہ سبحانہ و تعالی طرف تھی لوکوں ہدایت ماٹے جے دین انے دھرم موکلوامہ آئیو چھے, ای انسانوں ماٹے زحمت نہ تھی بن ضرورت چھے. اللہ سبحانہ و تعالی دیاڑو چھے, انسانوں نی طاقت જોઈને એને સામે રાખીને અલ્લાહ કોઈ હુકમ આપે છે. પાસ્ટમાં, અત્યારે પણ ઇસ્લામનું નામ જે છે, અમુક એવા ઇન્ડિવિજ્યુઅલ હતા અને અત્યારે છે કે જે લોકોએ ઇસ્લામનું નામ જે છે ખરાબ કર્યું. અત્યારે ઇસ્લામની જે ઇમેજ વર્લ્ડની સામે, દુનિયાની સામે જે રાખવામાં આવી છે, એ ઇમેજ જે છે નેગેટિવ છે. અત્યારે ઇસ્લામને રિલિજન ઓફ વાયલન્સ, રિલિજન ઓફ ટેરર, ગુંડાઓનો ધર્મ તરીકે, કાતિલોનો ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જે પણ સોશિયલ મીડિયામાં, ન્યૂઝ પેપરમાં લોકોની સામે આપણે જે દીને ઇસ્લામની ઇમેજ જોઈ રહ્યા છીએ, એમાં ધર્મનો કોઈ વાંક નથી. એમાં દીનની જે છે કોઈ ખતા નથી. નથિંગ ટુ ડુ વિથ રિલિજન. એમાં શું છે, જેને કહેવાય છે ઇંગ્લિશમાં કહે છે મિસ રિપ્રેઝેન્ટેશન. પાસ્ટમાં, અત્યારે પણ ઇસ્લામની જે ઇમેજ અને ઇસ્લામને જેવી રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યું છે, દેટ વોઝ રોંગ. એના હિસાબે આજે ઇસ્લામનું નામ જે છે, દીનનું નામ જે છે, લોકોના મગજમાં જે છે ખરાબ છે.
મુસલમાનોથી જે ભૂલ થઈ પાસ્ટમાં અને અત્યારે પણ, કે ઇસ્લામને દુનિયાની સામે રાખવા માટે તે લોકો હંમેશા બાદશાહોને રાખતા હતા કે બાદશાહ આ જે કરે છે એ દીન છે. અત્યારના જમાનામાં દીનને લોકો સામે રાખવા માટે અમુક ઇન્ડિવિજ્યુઅલને જે છે મુસલમાનો રાખે છે. ફેમસ કેરેક્ટર, નેગેટિવ કેરેક્ટર, આપણે એનું નામ સાંભળીએ અને આપણા મગજમાં જે છે ફક્ત બ્લડ આવે, ટેરર, વાયલન્સ. ફોર એક્ઝામ્પલ, ઓસામા બિન લાડન, એના પછી અબુ બકર અલ બગદાદી. મુસલમાન હંમેશા ભૂલ કરી છે અને મુસલમાન હંમેશા ભૂલ કરતો રહ્યો છે અને અત્યારે પણ કરે છે. તો એ મુસલમાનની ખતા છે, મુસલમાનની ભૂલ છે, દીનની કોઈ ભૂલ નથી. ઇસ્લામ મુસલમાનની આદતનું નામ નથી, ઇસ્લામ કુરાનની આયતનું નામ છે. મુસલમાન જે કરે છે એનો મતલબ એ નથી કે ઇસ્લામ છે. કુરાનમાં જે અલ્લાહ કહે છે એ ઇસ્લામ છે. અલ્લાહ સુબહાનહુ વતઆલાએ જે આયતો કુરાનમાં નાઝિલ કરી છે એનું નામ ઇસ્લામ છે. હું આજે આપની સેવામાં એક વાત કહેવા માંગુ છું. કુરાનની કોઈ આયત ઉપર અમલ કરવું એ મોટી વાત નથી. એવા માણસો દુનિયામાં કે જે અમલ કરે તો કુરાનની આયત ઉતરે. અમુક લોકો આ દુનિયામાં એવા હતા કે જે અમલ કરતા હતા તો કુરાનની આયત ઉતરતી હતી. એ લોકોની જિંદગીનું નામ ધર્મ અને દીન છે. એ કોણ છે? એ છે અહલુલ બૈત અલૈહિમુસ્સલાતુ વસ્સલામ. અલ્લાહુમ્મા સલ્લ અલા મુહમ્મદ. એવા માણસો ખરેખર દીનને રિપ્રેઝેન્ટ કરે છે. એ જ દીન છે તેઓની જિંદગી. અને કેવું છે? અલ્લાહે શું રાખ્યું છે? એ લોકો વાત કરે તો કુરાનની આયત ઉતરે, ઝકાત આપે તો કુરાનની આયત ઉતરે, એ લોકોનું કિરદાર સામે આવે તો કુરાનની આયત ઉતરે, તલવાર હાથમાં લે તો કુરાનની આયત ઉતરે, સૂએ તો કુરાનની આયત ઉતરે, જાગે તો કુરાનની આયત ઉતરે. એવી હસ્તીઓ ઇસ્લામને રિપ્રેઝેન્ટ કરે છે. આ દુનિયામાં ઇસ્લામને બીજું કોઈ રિપ્રેઝેન્ટ નથી કરતું. આપણા માટે જરૂરી છે, દુનિયા માટે જરૂરી છે કે જો ઇસ્લામને જોવું હોય, જાણવું હોય, સમજવું હોય તો એવા હસ્તીઓની જિંદગી તરફ જોવું જોઈએ, નહીં કે મુસલમાનની જિંદગી તરફ જોઈએ. દીન ઝહેમત નથી, દીન જરૂરત છે. અને આપણે બધા સમજીએ છીએ દીન કેવી જરૂરત છે. જેવી રીતે ખાવું જરૂરી છે, પાણી પીવું જરૂરી છે, શ્વાસ લેવું જરૂરી છે, ઓક્સિજન જરૂરી છે, એવી જ રીતે દીન જરૂરી છે. બસ ફક્ત ફરક એટલો જ છે કે આ બધી વસ્તુઓ જે છે એ શરીર માટે જરૂરી છે, દીન જે છે રૂહ માટે જરૂરી છે. જરૂરી તો છે જ તે. કોઈ દિવસ આપણે એમ કહીએ છીએ કે પાણી જે છે એ જરૂરી નથી. પાણી જરૂરી છે, શરીર માટે જરૂરી છે, જીવવું હોય તો જરૂરી છે. અલ્લાહ જે છે જરૂરી વસ્તુ રાખી છે, પણ એમ નહીં કે બસ હું વિચાર કરું પાણી એટલે મારી સામે પાણી આવી જાય. નહીં, અલ્લાહે પાણી જે છે જમીનમાં અંદર રાખ્યું છે. અંદર મહેનત કરો, પાણીને કાઢો, અને જો સામે હોય તો વેચાતું લ્યો.
તમારા ઘરમાં પાણી આવતું હોય તો વન્સ એ યર જે છે તમે બિલ પે કરો, છે કે નહીં? આપણે બધાય ખબર છે વોટર ટેક્સ જે છે હોય છે કે નહીં, ઇલેક્ટ્રિસિટી છે, ખાવાની વસ્તુ બધી જરૂરી છે, અલ્લાહે બનાવી છે. પણ જરૂરીનો મતલબ એ નથી કે તમને એમને મળી જશે. યુ નીડ ટુ સ્ટ્રગલ ફોર ઇટ. નો પેન નો ગેઇન તો છે જ તે. શરીર માટે જે વસ્તુ જરૂરી છે એના માટે અમે દિવસ અને રાત મહેનત કરીએ છીએ, ત્યારે અમને સમજણ પડે છે કે નહીં આ વસ્તુ જરૂરી છે. પણ જે રૂહ માટે જરૂરી છે એના માટે પણ મહેનતની જરૂરત છે. શરીર બીમાર થાય છે તો આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, દવા લઈએ છીએ, અને ડૉક્ટર જો કહે કે તમારે ઓપરેશન કરવું પડશે તો આપણે હેપીલી પૈસા આપીને ઓપરેશન કરાવીએ છીએ. શા માટે? કે શરીર માટે જરૂરી છે. એવી રીતે ક્યારેક રૂહ જે છે બીમાર થઈ જાય છે. આ મહોરમના દિવસો જે છે એ રૂહ માટે જ છે. જેવી રીતે ખાવું અને પીવું જરૂરી છે શરીર માટે, એવી જ રીતે દીન અને ધર્મ અને ઇસ્લામ જે છે એ જરૂરી છે રૂહ માટે. કેવી રીતે રૂહ માટે કેવી રીતે જરૂરી છે? ઇન્સાન જે છે બે વસ્તુથી બનાવવામાં આવ્યો છે, એક શરીર છે અને એક રૂહ છે. એક જિસ્મ છે, એક રૂહ છે. એક બોડી છે, એક સોલ છે. ખાલી જિસ્મ હોય તો ઇન્સાન નથી, ખાલી રૂહ હોય તો ઇન્સાન નથી. આ બંને વસ્તુ જે છે હોવી જોઈએ, રૂહ પણ હોવી જોઈએ અને જિસ્મ પણ હોવું જોઈએ. હવે તમે જુઓ અલ્લાહ કેટલો દયાળુ છે, અલ્લાહ કેટલો દયાળુ છે. ઇન્સાનની જે જરૂરતની વસ્તુઓ જે છે અલ્લાહ ઇન્સાનને પછી મોકલાવે છે, જરૂરતને પહેલા મોકલાવે છે. સૂરજ આપણી જરૂરત છે આપણા પહેલા, ચાંદ આપણી જરૂરત છે આપણા પહેલા. આટલી તો ગુજરાતી સમજો છો ને, જરૂરત. જરૂરત એટલે નીડ. આ બધી વસ્તુઓ જે છે એ જરૂરત છે એટલે નીડ છે. આપણે શું છીએ? નીડી છીએ, જરૂરતમંદ છીએ. ગુજરાતી સમજણ ન પડે એટલે તરત કહી દેજો તું, ઇંગ્લિશમાં એમાં કંઈક લઈ આવ શબ્દ. નીડ જે છે આપણે નીડી છીએ, ઇન્સાન નીડી છે. આ તમામ ની તમામ વસ્તુઓ શું છે? નીડ છે. અલ્લાહ નીડીને પછી મોકલાવે છે, નીડને પહેલા મોકલાવે છે. તમે હંમેશા જોજો, જનાબે આદમ પેદા કરવામાં આવ્યા એની પહેલાં નીડ જે જનાબે આદમની હતી, જેનું નામ જન્નત છે, એ પહેલાં હતી. એટલે તો અલ્લાહે કીધું કે તમે આ જે છે આ ટ્રીની પાસે તમે નહીં જાતા અને તમે નહીં ખાતા. મોમિન થોડોક આગળ આગળ આવી જાય, સલવાત પડીને. ફોર ધ પ્લેઝર ઓફ ઇમામ અલ હુસૈન અલૈહિ સલાતુ વસલામ, એ લાઉડ સલાવાત. નીડ પહેલા છે, નીડી પછી છે. પાણી પહેલા છે, પીવાવાળા પછી છે. ખોરાક પહેલા છે, ખાવાવાળા પછી છે. ઓક્સિજન પહેલા છે, બ્રીથ કરવાવાળા પછી છે. આ અલ્લાહનો સિસ્ટમ છે, એક અલ્લાહનો સિસ્ટમ છે. હું આટલું કહેવા માંગુ છું કે આનાથી આપણને એક વાત સમજ પડે છે, નીડ હંમેશા પહેલા હોય છે, નીડી પછી હોય છે. જો તમે સાંભળશો જે હું સંભળાવવા માંગુ છું તો સાંભળાવીશ. મને યુ ટર્ન લેતા તો જલ્દી આવડે છે, અમારે યાદ જ છે બધી. દુનિયામાં જે આપણે જોઈએ છે નેચરમાં, તો એ સમજણ પડે છે આપણને કે નીડ પહેલા છે, નીડી પછી છે. યુનિવર્સ પહેલા, જ્યારે યુનિવર્સ હતી નહીં, કાયનાત હતી નહીં, અલ્લાહે સૌ પ્રથમ નૂરે મોહમ્મદ અને આલે મોહમ્મદ અલેમુસલાતુ વસલામને પેદા કરે છે. અલ્લાહુમ્મા સલ્લા અલા મુહમ્મદ.
જે પહેલા હોય છે એ નીડ છે, જે પછી હોય છે એ નીડી છે. અહલે બેત નું નૂર યુનિવર્સ પહેલા છે, એનો મતલબ છે કે અહલે બેત નીડ છે, કાયનાત નીડી છે. અમારામાં અને અહલે બેતમાં ફરક છે, જે ગિઝામાં, ખોરાકમાં અને પાણીમાં અને અમારામાં ફરક છે, એ અહલે બેત ને અમારામાં ફરક છે. અલ્લાહ જ્યારે ઇન્સાનને મોકલાવે છે, ખોરાક પહેલા છે, પાણી પહેલા છે, ઇન્સાન પછી છે. એનો મતલબ શું છે? એનો મતલબ એ છે કે જમે જ્યારે તમે આપણે આ વસ્તુને જોઈએ છીએ તો એક વાત સમજણ પડે છે કે આ વસ્તુઓ દલીલ છે, એવિડન્સ છે કે અલ્લાહ રાઝિક છે. મારા આવવા પહેલાં પાણી છે, મારા આવવા પહેલાં ફ્રૂટ્સ છે, મારા આવવા પહેલાં જે છે ઓક્સિજન છે, મારા આવવા પહેલાં મારી તમામની તમામ જરૂરતની વસ્તુઓ છે. મને એ સમજણ પડે છે કે આ તમામની તમામ એવિડન્સ જે મારી સામે છે એનો મતલબ એ છે કે અલ્લાહ રાઝિક છે. આ વસ્તુઓ મારા શરીર માટે છે, શરીર મારું નામ છે, શરીર અને રૂહ, બોડી અને સોલ. ખાલી શરીર નહીં, શરીરની જરૂરતની વસ્તુઓ જોઈને મને સમજણ પડે છે આ બધી વસ્તુઓ એવિડન્સ છે કે અલ્લાહ રાઝિક છે. પાણીનો જોઉં છું, એવિડન્સ છે અલ્લાહ રાઝિક છે. ખોરાકને જોઉં છું, મને એવિડન્સ મળે છે અલ્લાહ રાઝિક છે. ઓક્સિજનને જોઉં છું અને ફીલ કરું છું અને ઉપયોગમાં લાવું છું, એવિડન્સ છે કે અલ્લાહ રાઝિક છે. આ તમામ વસ્તુઓ એવિડન્સ છે કે અલ્લાહ રાઝિક છે. રિલિજન જ્યારે હું ફીલ કરું છું અને મારી જિંદગીમાં હોય છે તો એનો મતલબ એ નથી કે એવિડન્સ છે કે અલ્લાહ રાઝિક છે. નહીં, એનો એવિડન્સ છે કે અલ્લાહ આદિલ છે. વાત નથી પહોંચી શું કહેવા માંગુ છું? રિલિજન રૂહ માટે છે. મારા આવવા પહેલા જેવી રીતે શરીરની જરૂરતની વસ્તુઓ છે અહીંયા, એવી જ રીતે રૂહની જે જરૂરતની વસ્તુઓ જે છે એ પણ અહીંયા હોવી જોઈએ. એનું નામ છે મોહમ્મદ અને આલે મોહમ્મદ આલે મુસ્તલાતુ વસલામ. અલ્લાહુમ્મ સલ્લા અલા મોહમ્મદ વ આલે મોહમ્મદ. એક બાળકનો જન્મ થાય છે, રૂહની સાથે શરીરની સાથે હોય તો એ બાળક કંઈ કામનું નથી. એક બચ્ચાનું જન્મ થાય રૂહની સાથે, એટલે શું છે? જીવતો બાળક દુનિયામાં આવે. શરીયત શું કહે છે? જેમ બાળક દુનિયામાં જન્મ પામે, દુનિયામાં જીવતું આવે, પહેલું કામ તમે કરો, જમણા કાનમાં અદાન, ડાબા કાનમાં એકામા. રાઈટ ઇયરમાં છે અઝાન છે, લેફ્ટમાં એકામા છે. વોટ ઇઝ ધ પર્પઝ ઓફ અઝાન ટુડે? શું છે હેતુ? શું છે અઝાનનો મકસદ? શું છે? ઇટ્સ લાઈક એ કોલ, આપણે બોલાવીએ છીએ. ભાઈઓ મુસલમાનો, મોમિનીન જે અલ્લાહમાં માને છે, અલ્લાહુ અકબર, આવો નમાઝનો ટાઈમ થઈ ગયો. અહીંયા તમે ના આવી શકતા હો મસ્જિદમાં તો ઘરે પડો, નમાઝનો ટાઈમ થઈ ગયો છે. લાઈક એ કોલ છે, આપણે બોલાવીએ છીએ, ઇન્વાઇટ કરીએ છીએ. બરાબર છે? જે બાળક દુનિયામાં આવ્યું છે એને તો ખબર જ નથી કે મારી માં કોણ છે, એને તો ખબર નથી મારો બાપ કોણ છે. એ બાળક તો આટલું નાદાન છે કે પોતાને પણ ઓળખી નથી શકતો. શરિયત કહે છે કે જે પણ હોય, કાનમાં અઝાન કહો, ખાવાની વાત, ખવરાવવાની વાત હજી નથી, નહીં, જન્મ પામે તરત જ તે બીજી કોઈ અવાજ ન જ આવી જોઈએ, અઝાન અઝાન. એક માણસ આપણા ચોથા ઇમામ હઝરત અલી ઇબ્નુલ હુસૈન ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસલામ, અલ્લાહુમ્મ સલ્લ અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ, મૌલાની પાસે આવ્યો અને આવી ગઈ છે કે મૌલા, મને મૌલા અલીના જે મેરિટ્સ છે, મૌલા અલીના જે કમાલાત છે, પરફેક્શન જે છે, મૌલા અલીની જે ખાસિયતો છે,
મૌલા અલીના જે એટ્રીબ્યુટ્સ છે, મૌલા અલીની જે ગ્રેટનેસ છે, એ મને સંભળાવો. ક્યારેક તો આપણે પણ ઓળખીએ કે આવું બધું શું છે. મૌલાને કહે છે, કોને કહે છે? ચોથા ઇમામને. કેટલો ખુશનસીબ માણસ હતો, એક અલીના બારામાં સાંભળવા માંગે છે બીજા અલીની પાસે, એક અલીના બારામાં સાંભળવું છે. ચોથા ઇમામ પણ અલી છે ને, નામ અલી છે આપણું. એક અલીના બારામાં ફરમાઈશ કરે છે કે મારે સાંભળવું છે, બીજા અલીને કહે છે. ચોથા ઇમામે આ સાંભળીને એની સાથે ઘણી બધી અને બધી વાતો કરી. વાત કરતા કરતા કહે છે, હું તને કહું છું મારા જદ અમીરુલ મુમિનીન અલયહી સલાતુ વસલામ ના કુરાનમાં ઘણા નામો છે જે લોકોને ખબર પણ નથી. તો કે મૌલા કુરાનમાં? તો કે હા. જ્યારે એને તાજ્જુબથી સરપ્રાઈઝ થાય છે ત્યારે મૌલા કુરાનની એક આયત પડે છે, સૂરે બકરાની આયત પડે છે, અઝાનુ મિન અલ્લાહ વ રસૂલી. કોલ છે કુરાનની, મૌલાએ કુરાનની આયત પડી સૂરે તૌબાની. પછી કહે છે અઝાનુ મિન અલ્લાહ વ રસૂલી. આ અઝાન જે છે અલ્લાહ તરફથી છે અને એના રસૂલ તરફથી છે. પછી ચોથા ઇમામ કહે છે આ આયતમાં જે વર્ડ અઝાન છે એ મારા જદ અમીરુલ મોમિનીનનું નામ છે. નહીં, જે હું સંભળાવવા માંગુ છું હજી સુધી તમે પહોંચ્યા નથી ત્યાં. શું કહે છે મોલા? શું કહે છે? આ જે વર્ડ આયતમાં અઝાન જે છે એ નામ છે મારા ગ્રાન્ડફાધર અમીરુલ મોમિનીનનું. અઝાન, અલીનું નામ કુરાનમાં અઝાન છે. અમને શરિયત કહે છે બાળકનું જન્મ થાય, બાળકનું જન્મ થાય પેલી કોઈ આવાજ સંભળાવતા નહીં, અઝાન આપો કાનમાં. એનો મતલબ એ છે અઝાનના રૂપમાં અમને અલીનું નામ સંભળાવવામાં આવે છે. હવે તમે જો બેદાર થઈ ગયા તો એક વાત કહું તમને, અઝાનના રૂપમાં અમને અલીનું નામ સંભળાવવામાં આવે છે કે બચ્ચાને નારે હૈદરીનો આદિ બનાવવામાં આવે છે. હા, અત્યારે અમારા શિયાઓમાં પણ ઘણા બધા શરૂ થઈ ગયા છે કે નારે હૈદરી ને અલી ને બધું ન હોવું જોઈએ, બધું ન કરવું જોઈએ. ઠીક છે, હવે એ લોકોને હશે કાંઈક પ્રોબ્લેમ, આપણને શું? આપણે તો શિયા છીએ એટલે કેવું જ જોઈએ. તમે જોયું જિંદગીની શરૂઆત છે, હજી જિસ્મની કોઈ ખોરાકી નથી મળી, રૂહની ખોરાકી. કેમ કે રિલીજન જે છે એ રૂહ માટે છે, રિલીજન નામ છે. એ લોકોની જિંદગીનો જે અમલ કરે તો કુરાનની આયત ઉતરે. હવે રિલીજન ક્યાંય ગોતવાની જરૂરત નથી કે ફલાણા પાસે છે અને ફલાણા પાસે છે અને ફલાણી કિતાબમાં છે. એહલે બેતને જોતા જાઓ, દીન ઉપર અમલ કરતા જાઓ. અલ્લાહ કહે છે, અલ્લાહ આ પવિત્ર નામ જે છે તમે સંભળાવો, પવિત્ર નામ તમે સંભળાવો. શા માટે? કે એમાં રૂહમાં જે છે, હજી સમજતું નથી બાળક, એની રૂહમાં જે છે આ દીનનું નામ પહોંચે, દીનનું. કેમ કે જેવી રીતે ખોરાક જરૂરત છે બોડી અને શરીરની, એવી રીતે દીન જરૂરત છે રૂહની. આ જરૂરત તમે આપો એને, એને પહોંચાડો. અને જો આપણે નાના હતા ને અઝાન નહોતી, આપણે કંઈક ગામડામાં હતા, વિલેજમાં હતા ને જન્મ થયો ને બસ બધું એમને મોટા થઈ ગયા આપણે, હજી કંઈ ઇટ્સ નોટ ટુ લેટ, કંઈ છે જ નહીં, હજી તો ઘણું આપણે જીવતા છીએ. હજી આપણે સાંભળીએ નામ, આ પવિત્ર નામો જે છે એ આપણે સાંભળીએ. ખાલી એટલું જ નહીં, અહીંયા તમે છો તો આ તમારી રૂહની જરૂરત છે, ખાલી અહીંયાની. જ્યારે તમે અહીંયાથી ત્યાં જશો
ત્યાં પણ તમને જરૂરત છે. એટલે તમે જોશો કબરમાં ઉતારીને એક નાની એવી દુઆ હોય છે જેને પડવામાં આવે છે, જેને આપણે તલકીન કહીએ છીએ. તલકીનમાં શું છે? તલકીનમાં એમ છે, તું દારે સલામમાં રહેતો હતો, તારી પાસે આટલો મોટો વેપાર હતો, આટલા પૈસા પૈસા મૂકીને ગયો છો, તારી પાસે આટલા બચ્ચા હતા. નહીં, કાંઈ છે જ નહીં. શું કહે છે? તૌહીદના બારામાં, નબુવતના બારામાં, ઇમામતના બારામાં. જેવી રીતે તું આવ્યો તો તને તારી રૂહ માટે આ ધર્મની જરૂરત હતી. આજ લોકો ધર્મ છે, દીન છે, એવી જ રીતે તને ત્યાં જરૂરત છે કે જહન્નમની આગથી નજાત મળે. એટલે તને આ નામ સંભળાવીએ છીએ. જો તને કોઈ ત્યાં નજાત આપી શકે તો એ ફકત અને ફકત અહલે બૈત અલૈહિમ સલાતુ વસલામ છે. ધર્મમાં કોઈ રિસ્ટ્રિક્શન થોડી છે, કાંઈ ધર્મમાં કોઈ રિસ્ટ્રિક્શન છે જ નહીં. જે રિસ્ટ્રિક્શન જે છે એ અમારી જરૂરત છે શરીર માટે. કોઈ માણસ કહે કે ભાઈ અહીંયા જે છે પોઈઝન રાખ્યું છે, મૌલાના તમે ખાતા નહીં, આ રિસ્ટ્રિક્શન કેમ છે? શા માટે? રીઝન શું છે? રીઝન એ છે કે આ પોઈઝન જે છે હાર્મફુલ છે તમારી બોડીમાં, તમે મરી જશો નહીં ખાતા તમે. હવે કોઈ એમ કહે કે આ તો રિસ્ટ્રિક્શન છે, હું તો ફ્રી છું, મારે જે ખાવું હોય ને જે પીવું હોય. તો ભાઈ તમે ફ્રી છો, બસ ફ્રી થઈ જશો પછી તમે, પછી તમે ફ્રી થઈ જશો જો આ ખાશો તો. એવી જ રીતે રૂહ, કેમ કે એનો કનેક્શન જે છે એ રૂહ સાથે, દીનનો કનેક્શન રૂહ માટે છે. અમુક રિસ્ટ્રિક્શન આટલા માટે છે, નહીં કે ખુદા આદિલ નથી, આટલા માટે છે કે અમારી રૂહ માટે હાર્મફુલ છે, અમારી રૂહને ડેમેજ કરે છે, આટલા માટે છે. ધર્મ જે છે કોઈ એમ નહીં કે આપણે કહીએ કે ઓહો બસ હવે એમ આપણે નથી કરી શકતા. નથી કરી શકતો તો આપણા પર વાજિબ નથી. જે આપણે કરી શકીએ છીએ એ આપણા માટે છે, જે નથી કરી શકતા એ આપણા માટે નથી. ઇમોશન્સ, જજ્બાત જે છે, ઇસ્લામમાં કોઈ પાબંદી નથી, દીનમાં પાબંદી છે કે તમે મોહબ્બત નહીં કરો, તમે લવ નહીં કરો, તમે પ્યાર નહીં કરો. ક્યાં છે? નહીં. ઇસ્લામમાં છે, દીનમાં છે કે તમે નફરત નહીં કરો. નહીં, બિલકુલ. આ તો નેચરલ છે. ઇન્સાન જે છે અમુક લોકોથી, અમુક વસ્તુથી મોહબ્બત કરે છે, અમુક વસ્તુને હેટ કરે છે, નફરત કરે છે, દુશ્મન રાખે છે. ઇસ્લામમાં હા એક છે, મોહબ્બત એવી ન હોવી જોઈએ, એવા લોકોની ન હોવી જોઈએ કે જે તમને દીવાના બનાવે. મોહબ્બત એવા લોકોની, એવી વસ્તુની ન હોવી જોઈએ જેનાથી તમે દીવાના બની જાઓ. એવા લોકોની મોહબ્બત હોવી જોઈએ જેનાથી તમે બહલોલે દાના બની જાઓ. જો એવી મોહબ્બત, ઇસ્લામ કહે છે કે એ તમારા માટે જે છે યુઝફુલ મોહબ્બત છે, એમાં તમારા માટે ફાયદો છે, તમે આવી મોહબ્બત કરો. ઇસ્લામ એવા લોકોથી મોહબ્બત કરો કે જેના ઉપર સલવાત પડવાનો પણ સવાબ છે. જો તમારે દુશ્મની કરવી હોય તો એવા લોકોથી દુશ્મની કરો જેના પર લાનત કરવી પણ ઇબાદત હોય. છે બિલકુલ. પોતાના સગાવાલાથી નફરત નહીં કરો. નફરત અને અદાવત અને દુશ્મની અને હેટ્રેડ જે છે એ ફક્ત એ લોકોથી કરો કે જો તમારા દિલમાં એ લોકો માટે નફરત હોય તો તમે ઇબાદતમાં જિંદગી ગુજારો છો. મિમ્બરો પરથી અમુક વાતો હું નથી કરી શકતો ઓપનલી, નહીં તો કહું તમને કે શું એનો મતલબ છે. તમારી દોસ્તીનો મુસાફિર જે છે એ મુસાફિર ગદીર સુધી જવો જોઈએ. તમારી દોસ્તીનો મુસાફિર જે છે એ ગદીર સુધી જાય અને ગદીરમાં બેસી જાય. અને તમારી દુશ્મનીનો મુસાફિર જે છે એ ઉમરે સાદની ફોજ સુધી જવો જોઈએ અને ત્યાં જઈને બેસી જવો જોઈએ. તો છે જ ને, જરૂરી છે. ઇસ્લામ જે છે કોઈ પાબંદી નથી. હા, ફક્ત આટલી જ પાબંદી છે કે જે તમારા માટે નુકસાન કરે છે એ વસ્તુથી, એવી મોહબ્બતથી, એવી નફરતથી તમે દૂર રહેજો. અલ્લાહ કરીમ છે, અલ્લાહ રહીમ છે, અલ્લાહ તમને જે છે તકલીફ આપવા નથી માંગતો. આ તો તમારી જરૂરતની વસ્તુ છે. હવે મને તમે ઘણા માણસો કહે કે ભાઈ તો પછી મૌલાના આ તો નમાઝ તમે કહો છો રિલિજન જે છે એ તો જરૂરત છે, નીડ છે, તો પછી નમાઝ શા માટે?
નમાઝમાં તકલીફ તો થાય છે ને, આમ કરવું ને આમ કરવું ને આમ કરવું ને થોડું કોન્સન્ટ્રેશન કરવું ને, અરે તો છે બિલકુલ. ખાવામાં તકલીફ નથી થતી? ખાવામાં તકલીફ થાય છે કે નહીં? ખાવામાં તકલીફ થાય છે, મોઢું ચલાવવું પડે છે, ચૂ કરવું પડે, ઉતારવું પડે, બધું છે ને. જેમ થોડી હોય બધું, દુનિયામાં અલ્લાહે સિસ્ટમ રાખ્યું છે, એવી રીતે નમાઝ પણ છે, એવી રીતે રોઝા પણ છે, એવી રીતે ઇબાદત પણ છે. હા બસ આખત ફટલો જાવ. ખાવામાં જો કોઈ એવી વસ્તુ હોય કે જેને તમે ઓળખો છો, તમારી જે છે એ ફેવરેટ આઈટમ છે, ફેવરેટ ડિશ છે, તો તમે જોઈને લિઝ્ઝત હાસિલ કરશો. એવી રીતે તમારી રૂહ જે છે એના માટે કોઈ એવી ફેવરેટ ઇબાદત હોય, એ દિવસો આવશે એની પહેલાં તમે જે છે બેચેન થઈ જશો. જેવી રીતે આપણે શરીરને ટ્રેન કરીએ છીએ, આપણી બોડીને ફૂડ માટે, ડ્રિંક માટે, બીજા પ્લેઝર માટે આપણે ટ્રેન કરીએ છીએ, એવી રીતે રૂહને ટ્રેન કરવાની જરૂરત છે. કેમ કે દીન જે છે એ રૂહની જરૂરત છે, રૂહની. અલ્લાહ દીનને મોકલાવે છે તો અમારા પહેલા હિદાયત કરવાવાળાને મોકલાવે છે, અને ખાલી હિદાયત કરવાવાળા નહીં, એ લોકોને પણ મોકલાવે છે જે દીન ઉપર એવો સમય આવે કે જરૂરતને ખતમ કરવામાં આવે તો એ લોકો દીન માટે કુરબાની પણ આપે. મહર્રમના દિવસો એ અઝીમ કુરબાનીની યાદ છે, જે લોકોએ દીનને નવી જિંદગી આપવા માટે જે પણ એ લોકો પાસે હતું બધું ખુદાની રાહમાં દીન માટે કુરબાન કરી આપ્યું. હુસૈન મદીનાથી નીકળીને મક્કા આવ્યા, મક્કાથી હુસૈન મહર્રમની બીજી તારીખે કરબલા પહોંચી ગયા. કરબલાનું નામ દર્દથી ભરેલું છે, કરુણતાથી ભરેલું છે, પેઇનથી, ફૂલ ઓફ પેઇન, ગ્રીફ છે એમાં, ગ્રીફ. હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો જ્યાંથી જન્મ થયો છે આ કરબલાની જમીન હુસૈનને બોલાવતી હતી, એ હુસૈન મારી પાસે આવો. દુનિયામાં કોઈ માં એવી નહીં હોય જેવી માં ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહા હતા. માની લેપમાં, માની આગોશમાં, માના ખોળામાં હાથો ઉપર પોતાની ઔલાદ હોય, કેવા કેવા વિચારો આવે. મારું બાળક મોટું થશે તો ડૉક્ટર બનશે, મારું બાળક મોટું થશે તો એન્જિનિયર બનશે, આ બનશે, આ બનશે. પણ જ્યારે ફાતિમા હુસૈનને હાથો ઉપર લેતા હતા તો બસ આટલું જ કહેતા હતા, આ મારો હુસૈન પ્યાસો કરબલામાં શહીદ થશે. એવી માં દુનિયામાં કોઈ નહીં જેને ઇસ્લામ માટે, કુરબાન કરવા માટે ઇસ્લામ ઉપર પોતાની ઔલાદને દૂધ પીવડાવીને મોટા કર્યા. હુસૈન કરબલા આવ્યા, એક ઘોડો બદલે છે, બીજો ઘોડો આવે છે, કરબલાથી આગળ વધતો નથી. રિવાયતમાં છે સાત ઘોડા માલા હુસૈને બદલાવ્યા કે અહીંયાથી હુસૈન બારે જાય. કદી એમ નહીં વિચારવાનું કે માલા હુસૈનને ખબર ન હતી, ને હુસૈન સાત ઘોડા બદલાવે છે અમને બતાવવા માટે. હિસ્ટ્રીમાં આ વાત આવી જાય કે હુસૈન જે જમીન ઉપર આવ્યા હતા એ જ કરબલાની જમીન હતી. એ ભાઈ અબ્બાસ લોકોને બોલાવો. લોકો આવ્યા, મૌલા કહે છે કે ભાઈઓ આ જમીનનું નામ શું છે? કોઈ કહે છે આ જમીનનું નામ ગાઝિરિયા છે, કોઈ કહે છે આ જમીનનું નામ નૈનવા છે, કોઈ કહે છે આ જમીનનું નામ શત્તુલ ફરાત છે. મૌલા કહે છે તમે બીજું કોઈ એક પણ કોઈ એવું નામ સાંભળ્યું છે જે આ જમીનનું હોય? એક ઝઈફ હતો, એ કહે છે યુકાલ લહા કરબલા.
આ જમીનને કરબલા પણ કહેવાય છે. બસ આ સાંભળવું થું, મૌલા હુસૈન જમીન ઉપર આવ્યા, થોડીક ખાક ઉઠાવી અને સૂંઘવા લાગ્યા. અબ્બાસને જોઈને કે છે, અબ્બાસ ખેમા આ જમીન ઉપર લગાવો, આજ આ માટીમાંથી મારા અકબરની લોહીની ખુશ્બુ આવી રહી છે. આ માટીમાંથી તમારા લોહીની ખુશ્બુ આવી રહી છે, આ માટીમાંથી મારા લોહીની ખુશ્બુ આવી રહી છે. હા હુના મહદ્દુ રિહાલિના. એ ભાઈ, બસ અહીંયા જ અમારા ખેમા લાગશે. હવે કયામત સુધી અમારા રહેવાની જગ્યા કરબલા છે. કરબલા માણસોને બોલાવ્યા અને કહે છે, મારે આ જમીન ખરીદ કરવી છે, તમે વેચવા માટે તૈયાર છો? તો કે ફરજંદે રસૂલ, તમારા માટે જમીન હદિયો કરીએ છીએ. તો કે નહીં નહીં, તમે મને આપ બોલો કે શું કિંમત છે. કિંમત નક્કી થાય છે, માલા પૈસા આપે છે, ડોક્યુમેન્ટ્સ ઉપર સાઇન કરે છે અને પછી પાછી એ ડોક્યુમેન્ટ જે છે એ લોકોને આપી દે છે અને આપીને કહે છે, આ રાખો તમે, બસ મારી બે કે ત્રણ શરતો છે જે તમને કહેવા માંગુ છું. પહેલી વાત તો એ છે, જ્યારે મારા ઝાહેર મારી કબરની ઝિયારત માટે આવે તેઓને 3 દિવસ મહેમાન રાખજો. એ મૌલા, કેમ તમે 2 દિવસ ન કીધા, કેમ 4 દિવસ નહીં? અજબ નહીં મૌલા કહે, મારો ઝાહેર આવશે, 3 દિવસ મહેમાન રહેશે, એને ખ્યાલ તો આવશે. મારા મૌલા 3 દિવસ સુધી પ્યાસા હતા, મારી સકીના પ્યાસી હતી, મારો અસગર પ્યાસું હતો. અને પછી મૌલા કહે છે, બીજી મારી વસિયત અને ઈ છે કે જો મારા મર્યા પછી મારી લાશને કોઈ દફન ન કરે તો તમે તમારા બચ્ચાઓને મોકલાવજો, હાથમાં માટી લઈ મારા શરીર ઉપર નાખી. ત્રીજી વાત કરી, મારી ત્રીજી વસિયત એ છે કે કદી કોઈ પૂછવા માટે આવે, હુસૈન શહીદ ક્યાં દફન છે, અબ્બાસ ક્યાં દફન છે, અલી અકબર ક્યાં દફન છે, મારા સાથીઓ ક્યાં દફન છે, હંમેશા મારી કબરનો નિશાન બતાવજો. બસ આ કહીને અબ્બાસ ખેમા લગાડે છે. હુસૈન ખેમાને જોઈને એક ખેમામાં જાય છે જે હુસૈનની વાટ બેચેનીથી જોતા હતા. એ હુસૈનના બહેન ઝૈનબ હતા. મૌલા હુસૈન ખેમામાં દાખલ થાય છે, જનાબે ઝૈનબ દોડીને હુસૈનને પકડી લે છે. એ કહે છે, ભૈયા હુસૈન એક વાત કહું તમને, મારે આ જમીન ઉપર નથી રહેવું. એ ભાઈ, ચાલો આપણે બીજી જગ્યા ઉપર જઈએ. તો કે ઝૈનબ, તમે એમ કેમ કહો છો? કે ભાઈ, જ્યારે અબ્બાસે મને મારી સવારીથી મને જમીન ઉપર ઉતાર્યા, મેં પગ રાખ્યો, એક હવા ચાલી, મારી ચાદર ઉતરવા લાગી. એ ભાઈ હુસૈન, હું ક્યારથી ખેમામાં બેઠી છું પણ પાછળથી કોઈની રોવાની આવાજ આવે છે. જેમ કે એનો જવાન ફરજંદ મરી ગયો હોય, હુસૈન રોવા લાગ્યા. એ ઝૈનબ, માં ફાતિમતુઝ ઝહરા કરબલામાં આવી ગયા છે.